नमस्कार विद्यार्थी मित्रों, हूँ तमारू सप्तर्षि संकुल में हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण सात में गद्य भमिये गुजरात दक्षिण भणी शीखीशू। आप गुजरातनू बधा जिल्ला अने तेना विशे जाणीए तो तेना लेखक छे चंद्रवदन मेहता, एटले के चंची मेहता। तेनो जन्म थयो छे 1901 अने अवसान 1991। चंद्रवदन ची मेहतानो जन्म सूरतमां थयो हतो। तेओ आकाशवाणी रेडियो साथे संकळायेला हता। पोतानी आगवी गद्यशैलीने कारणे आपणा साहित्यमां जाणीता थया छे। सरळ भाषा शैली ए तेमना लेखननुं आकर्षण छे। एमणे कविता, नाटक, विवेचन, आत्मचरित्र, अनुवाद वगैरे क्षेत्रमां सारू प्रदान कर्युं छे। भमिये गुजरात न वाटे न रेल पाटे, बांध गठरिया अने छोड़ गठरिया ए एमना प्रवास विषयक लेखोना संग्रह छे। अहीं दक्षिण गुजरातनी प्रकृति अने संस्कृतिनी समृद्धिनो रसड़ती शैलीमां परिचय करवामां आव्यो छे। तो आ लेखकनो जन्म पण आपणा सूरतमां थयेलो छे। तो आपणे जोईशुं आगळ, दरेक जण पोताना पुस्तकमां ध्यान आपे અને વાંચું છું એની નીચે લઈ હાથ મૂકતા જજો। ખુશનુમાં સવાર છે, આપણે સાગર કાંઠો નહીં છોડીએ। ખુશનુમાં એટલે કે રમણીય, પ્રસન્ન। સવાર એટલે સવાર, સાગર કાંઠો નહીં છોડીએ। દરિયો અહીં પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોકે છે। ભોકવું એટલે કે ખૂપાવવું, પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓના સાગર સંગમ પણે ભીમપોર, ડુમ્મસ ને હજીરાની દીવાદાંડી, સૂર્યને પુત્રી તપતી નદી એટલે કે તાપીનો મરોળદાર સાગર સંગમ, મરોળધામ, મરોળદાર એટલે વળાંકવાળો। અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું એટલે કે બાજુનું ભારે ચિત્રામક લાગે છે। બન જાય તો જોજો કદીક। ખુશનુમાં એટલે કે પ્રસન્ન સવાર છે। સવાર કેવી છે? પ્રસન્ન। આપણે સાગર કાંઠો એટલે કે દરિયાકાંઠો છોડવાનો નથી। દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે। શિંગડું એટલે કે ગાય, બળદ એ બધાને ઉપર શિંગડું આવે, શિંગડું ભરાવવું એ શું થશે? રૂઢિપ્રયોગ। પણ અહીંયા ઉભરાટ અને આ નદીઓના સાગર સંગમ પણે, પણે એટલે બાજુ, ભીમપોર, ડુમ્મસ ને હજુરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી, તપતી એટલે કે તાપી નદી આપણી, એનો મરોળદાર સાગર સંગમ, મરોળદાર એટલે કે વળાંકોવાળો। તમે ઉપરથી જુઓ તો આપણે એને બધા વળાંક દેખાય, એ સાગરને મળે છે। ક્યાં મળે છે? ભીમપોર ને ડુમ્મસ બાજુ। તો તમે સુરતમાં રહ્યો છો તો ભીમપોર ને ડુમ્મસ તો તમારાથી અજાણ નથી। અહીં તો હેલિકોપ્ટર હોય તો જ ઊંચે જઈને જોવાની મજા આવે, નીચેથી આપણને નકશો દેખાય નહીં। જો તમે ઉપરથી જુઓ તો જ તમને દેખાય, તમે તમારા ધાબા પર ઉપર રહીને જુઓ તો નીચેની શેરીઓ કેવી દેખાય એમ, તેવી જ રીતે અહીંયા નદીનો મરોળદાર, એની ધારા એ બધું વ્યવસ્થિત દેખાય। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક એટલે કે ચિત્ર જોવાલાયક સુંદર લાગે છે। બન જાય તો જોજો કદી। અહીંયા નીચે નકશો આપેલો છે અને પ્રવાસના
સ્થળો રાજપીપળા આ નદી આપેલી છે જોજો રાજપીપળા અંકલેશ્વર કિમ કામરેજ ડભોલી કતારગામ હજીરા સુરત ભીમપોર સિંગણપોર બારડોલી માંડવી અને સોનગઢ તો અહીંયા કઈ નદી છે તાપી નદી અહીંયા દર્શાવેલી છે અને કિમ નદી અંદર જોજો ભીમપુરના ખારવા ખલાસી જગમસૂર ખારવા ખલાસી એટલે વહાણ ચલાવનારા ભલભલા દરિયા હચમચાવે એટલે કે ભલભલા એટલે દરેક દરિયા ગમે તેવા દરિયા હોય એને હચમચાવી એટલે હલાવી નાખે છે અલક મલક ગજાવે અહીંથી જ પેલો નોર્વે ગયેલો ગયેલો પણ આપણે એને કહેવાય ગયેલો જગન કારાત્યા જઈ એણે મધરાતે ઘૂમરી ગાલતા સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો જગન કારાત્યા એ અહીંયાથી જ ગયેલો અહીંયા બધી એને ઉપમા આપવામાં આવેલી છે જુઓ દરિયાને કેટલા બધા એના સુંદર શબ્દોમાં વર્ણન કરેલું છે મધરાતે ઘૂમરી ઘાલતા અને સુસવાટા કરતા ઘૂમરી ઘાલતા એટલે કે ગોળ ગોળ ફેરવતા ને સુસવાટા કરતા એટલે જે પવન બહુ જોરથી આવે ત્યારે એનો અવાજ આવે ને એ સુસવાટો મરોડતા દરિયાને દેખેલો માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે તમે બધાએ જોયેલા છે નવરાત્રિ આવે ત્યારે ઘેરૈયા આપણે ઘેરૈયા કહીએ એ ભાઈઓ જ બહેનોનો રૂપ લઈને બધે ગલીએ ગલીએ રમવા આવે છે એકવાર ભીમપોર જાજોરે ઘેરિયા ગીત લલકાર્યા કરે એ લોકો કયું ગીત ગાય છે એકવાર ભીમપોર જાજોરે શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેડિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે ગેણિયા બેલ એને દોડાવતા દોડાવતા સુરતીલાલા ક્યાં શ્રાવણ મહિનામાં ભીમપોરનો હનુમાનનો મેળો પ્રખ્યાત છે ત્યાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે લોકો ચાલીને પણ જાય છે ત્યાં સુરતીલાલા એટલે આપણા સુરતીલાલા બધી જ રીતે બધે જ વખણાય ખાવા પીવામાં ફરવામાં એટલે એ લોકોને સુરતીલાલાની પણ ઉપાધિ આપેલી છે તેઓ નીકળી પડે હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે દીવાદાંડી એટલે કે દરિયામાં રાત્રે વહાણો દૂરથી આવે અને એકબીજા સાથે ન ટકરાય અથવા કિનારેના કસે ન ટકરાય એટલા માટે એને અજવાળું દેખાડવા માટે એક દીવો સળગતો રહે એને દીવાદાંડી કહેવામાં આવે છે પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ આપણે આ બધું નથી જોવાનું શું જોવાનું છે કુદરત તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે મનમોહક એટલે સુંદર તાપીનો સંગમ કેટલો સુંદર છે આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ એના લોલવિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા આપણે એના કાંઠે કાંઠે સુરત જવાનું છે ભીમપોર ડુમ્મસથી તો એનું લોલવિલોલ જોતા એટલે કે એનું સારું જોતા જોતા જ પરદેશીઓ આકર્ષાયેલા અને ઘૂસી આવ્યા હતા આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનો કવિ મલબારી કહે છે તેમ મોજ શોખ ને ખાણીપીણી સુરતીલાલા સહેલાણી વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી સુરતીલાલાને શું શોખ એક તો મોજ શોખ કરવાનો ખાણીપીણોનો અને સહેલાણી એટલે કે ફરવાનો વાડી લાડીને ગાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી ધૂળધાણી એટલે કે ખરાબ બરબાદ કરી નાખે છે આગ રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત આગ આગ એટલે કે આગ લાગેલી ત્યારે ભાંગી ગયેલું અને રેલ જ્યારે રેલ આવેલી તેમાં ડૂબી ગયેલું સુરત એ સોનાની મૂરત આ સુરત આ તે સાતું જ હાલ કહી રડ્યો હતો નર્મદ નર્મદે જ્યારે સુરતના આવા હાલ જોયા ત્યારે એ રડી પડેલા તે આ સુરત
આજ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા. 1608-12માં અંગ્રેજો આવ્યા. 1608-12માં અંગ્રેજ આવ્યા, એની પાછળ વલંદાઓ આવ્યા, અને બાકી હતું તે 1642માં ફરાંસિયાઓએ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. કોઠી સ્થાપી એટલે વેપારીની પેઢી, કોઠી એટલે વેપાર નાખવો. સુરત ખૂબ જ સમૃદ્ધ સોનાનું મુહૂર્ત ગણાતું, એનાથી લલચાઈને આ ફિરંગી પ્રજાઓ બધા બહારના દેશના લોકો, અંગ્રેજો, ફિરંગીઓ, વલંદાઓ એ આપણા અહીંયા સુરતમાં આવ્યા. અને કોણે કોઠી નાખી? ફરાંસિયાએ કોઠી સુરતમાં સ્થાપી વેપારી માટે. અહીંયાનું મલમલનું કાપડ ને એ બધું ખૂબ જગવિખ્યાત હતું. ઝરીનું જે ભરતકામ હતું સોનાની ચાંદીની એ ખૂબ વિખ્યાત હતું, એટલા માટે બહારના લોકો આકર્ષાઈને આવે છે. હજી એ ઇમારતો જોવા મળે છે, એ માહે માહે લડ્યા એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. તમે સુરતમાં ચોક વિસ્તારમાં જાઓ તો ત્યાં આજે પણ કિલ્લો છે જે આ બહારના લોકોએ સ્થાપેલો, અને અંદર અંદર લડી મળેલા તે ગોળીની નિશાનીઓ પણ ત્યાં જોવા મળે છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી. પહેલી લડાઈ કોણે કરી? બહારવાળાએ. હતાશ થઈ ગયા ખરું? રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું? શું કહે છે લેખક? આપણી આ રાત્રિ નિરાશ એટલે કે હતાશ થઈ ગયેલું, એનું અંધકાર એટલે અંધારામાં વીંટળાઈને એટલે ગળે વીંટળાવાનું કાઢીશું? હોય એક રાત એમ પણ હોય. તાપી કાંઠે કિલ્લો છે, મેં કીધું તેમ તાપી કાંઠે આજે પણ એ કિલ્લો જોવા મળે છે. અકબરે અહીં પડાવ નાખ્યો હતો. અકબર રાજા ખબર છે બધાને જ, જાણતા જ હશો. તેણે પણ અહીં પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. જહાંગીર પણ આવ્યો હતો અને ઔરંગઝેબ પણ. ઔરંગઝેબ અહીંયાનો લાકડી પુલ છે ને, ત્યાંથી બેસીને જહાજમાં બેસીને મક્કા હજ કરવા પણ અહીંયાથી જ ગયો હતો. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું, શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી. પહેલાંની હતી રોનક, ત્યારે સુરતને કેવું ગણાતું? સોનાની મુરત. પણ હવે એવું છે નહીં. તો ઉઠો અને સવારે ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો ક્યાં ઘૂમવાનું છે? નદી કાંઠે જ ફરવાનું છે, શહેરને જોવાના નથી. જોઈ જોઈ જીવ બળે. ચાલો, કતારગામને રસ્તે અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. કતારગામમાં પ્રખ્યાત અશ્વિની કુમાર સ્મશાન આવેલું છે, તેનો કાંઠો કેવો છે? રળિયામણો. પછી વરાછા, આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે. વરાછા આપણો આ એરિયા, વરાછાથી આગળ જઈએ તો કામરેજ આવે, કામરેજથી જઈએ તો માંડવી આવે. આ અતિ પ્રાચીન શહેરો છે. આગળ જોઈશું તો હરિપુરા આવે, જ્યાં કોઝવે આવેલો છે તાપી નદીનો. એની પાસે આવ્યું બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી છે. આપણે જીવ બળે એના કરતાં ક્યાં જવાનું છે? કાંઠે કાંઠે. વરાછા, કામરેજ, માંડવી, હરિપુરા અને બારડોલી. બારડોલી એ ભારતનું થર્મોપોલી છે. કેમ કે સાંકડી ગલી, જેમ થર્મોપોલી એટલે કે સાંકડી ગલી હોય તેમ બારડોલીમાં પણ સાંકડી ગલીઓ, અને તેમાં આપણે જોઈએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે એને ખૂબ આગળ વધારેલું. બસ અમે જાણતા જ હતા
કે સુરત રેલપાટા પર આવ્યું છે તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? સુરત ક્યાં આવ્યું છે? રેલવેના પાટા પર. તો આ શહેર માટે કેમ આટલું બધું લખેલું છે? ભાઈ લખ્યું, લખાઈ ગયું. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું, એમાં આવડો બળાપો, બળાપો એટલે કે સંતાપ શા માટે? લખાઈ ગયું, હવે ભૂલ થઈ ગઈ, તો એમાં આટલો બળાપો કાઢવાનું શું કામ છે? અહીં નદીમાં 1612 અને 1616ની અંદર પહેલી દરિયા લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મૂવા હતા. લડી મૂવા નીચે લાઈન કરો, લડી મર્યા હતા. આપણે બારણે પારકી લડાઈ, ડચ, અંગ્રેજ, ફરાન્સિયા, વલંદા બધા જ લડ્યા હતા. પહેલી દરિયા લડાઈ આપણે અહીંયા જ બહારના લોકોની થઈ હતી. ડચ, અંગ્રેજ, ફરાન્સિયા, વલંદા આ બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો. ખૂંટો બેસાડવો એટલે કે પાયો નાખવો, પોતાનો પાયો નાખ્યો હતો. ઉત્તરે વેર ડભોલી અને શિંગણપોર જતા આવતા થાય બપોર. એની નીચે અંડરલાઈન કરજો, વેર ડભોલી અને શિંગણપોર જતા આવતા થાય બપોર એમ કહે છે, પણ આપણે ડભોલીનો ભૂત્યો ટેકરો તો ચડીશું જ. હારે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું? ડભોલીમાં શું છે? કુરુક્ષેત્ર એટલે લડાઈનું મેદાન. પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડેર આવ્યું તો સાંભળવા મળવાના જ. મહાભારતના સમયના જે ભીમ છે અને ગદા, એનું કુરુક્ષેત્ર એ આ બાજુ તમે કશે બી જાઓ તો જોવા મળે જ. એના પગલાં, ભીમના પગલાં જોવા મળશે તો સાંભળવા મળવાના જ. પણ આપણે માનવ માનવાના માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે. તાપીનો વળાંક કેવો છે? કે નર્મદા નદીને ભળવા જવાની હોય એવું લાગે છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ. સોનગઢ આવ્યું વ્યારાની ઉપર, ત્યાં જવાનું છે. ભય, હા ભય તો ખરો જ, ભય એટલે ડર, બીક, દહેશત પણ કહેવાય. પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી. સાતપુડાની હારનું પર્વત છે સાતપુડા, એની હાર દેખાય ત્યાં સુધી આપણે જવાનું છે. જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો. કેવી વસ્તી છે? જાત જાતની, બધા અલગ અલગ જાતના વસેલા છે. નદી સંગમ, તળાવો ને જૂના બંધો. બંધ તો બધા જાણે જ છે, ખંડેરો તો ખરા જ. ખંડેરો જે આગળના રજા રજવાડા કે કોઈએ બાંધેલા મકાનો હોય આ તે અત્યારે હવે એમના એમ હોય તે ખંડેરો થઈ ગયેલા હોય. અને હેડંબાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. હેડંબા રાક્ષસી હતી તેનું વન પણ અહીંયા સોનગઢ પાસે આવેલું છે. દંડકારણ્ય વન ડાંગ ગણાય છે. આપણા મહાભારતનો સમય, રામાયણનો સમયના જે બધા પ્રસંગો છે તે આપણે અહીંયા ગુજરાતમાં પણ જોવા મળે છે. એ બધા જંગલોમાં, પહેલાંના જે જંગલો હતા ત્યારે એમના નામ હતા, આજે તો આપણે જાણતા નથી. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. ધરમપુર પાસે આવ્યું ને હેડંબાવન, તો સોનગઢની આજુબાજુ ગામના છેડે શું આવશે? ચીચપાડા, એવું નામ પાછળ પાડા પાડા આવ્યા છે. બંધારપાડા એવા નામ આવે, વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મોહિની જઈશું. પણ આપણે ક્યાં જવાનું છે? મોહિની ગામ. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. સાતપુડાના હેરિયા, હેરિયા એટલે કે હારો, સાતપુડાનો જે પર્વત છે તેની હાર જોવાની મજા આવશે. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે.
जो नदी ने केटली सरस लखेलू छे, नदी किमनो ठस्सो जोवानो छे, एने उपमा केटली सरस आपेली छे। त्यांथी राजपीपळाना डूंगरोमां पहोंचवू छे। किमनी नदी अंकलेश्वर जईने सीधो आपणे क्यां जवानुं छे? राजपीपळा। राजपीपळा डूंगराळ प्रदेशો છે, બધા ડુંગરો આવેલા છે, ત્યાં જવાનું છે। તેલનો વિસ્તાર ધરતી તળે, તેલનો વિસ્તાર એટલે કે તેલની ધાર પડે એવો ધરતી તળે એટલે કે ધરતીની નીચે અને ઉપર કાળા કાબરચિત્રા માટીડા ઢેફાળા, ઢેફા એટલે કે માટીના જે ઢેફા હોય આટલા મોટા મોટા ટુકડા હોય ને એને ઢેફા કહેવાય। તે જવાળામુખીએ કરેલી અગણની ઉલટીઓની નિશાનીઓ, એમ કહે છે કે આ પર્વત પર કેવું દેખાય છે? ઢેફા અને જે કાબરચિત્રો પર્વત દેખાય એ કેમ એવો દેખાય? તો જવાળામુખી એણે અગણ જવાળાની ઉલટી કરેલી ને એના લીધે આવો દેખાય છે। અહીંયા આપણે બધા જ વસ્તુઓની ઉપમા કેટલી સરસ એની સરખામણી કરેલી છે તે જોજો। સૈકાઓ પહેલાંની વાત એટલે સદીઓ પહેલાંની વાત। આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે, મજા તો ઉપર જઈશું ત્યારે આવશે। રાજપીપળાનો ડુંગર આડો પડવું એટલે કે આપણે એક પડખે સૂઈએ તો નથી કે આડા પડ્યા છે, અમે થોડી વાર આડા પડીએ એટલે કે સૂતેલો છે, એની ઉપર જઈએ તો જ મજા આવે। આ દેખાય એ ભીલ રાજાઓની મોહલાત। ભીલ રાજા રાજપીપળા અને એ બાજુ જે આવે છે એક જાત ભીલ લોકોની, ભીલકા એમ કહેવાય છે। એક તીરકામઠા આજે પણ તમે અંદરના ગામડામાં જોવા જાઓ તો તીરકામઠા અને એવા જ રહે છે। એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીનકાળના અનેક અવશેષો પણ છે। એ જ ડુંગરો છે, બદલાયા નથી, અને પ્રાચીનકાળના અનેક અવશેષો એટલે કે જૂના સમયના જે અવશેષો હોય તે સચવાયેલા જ છે। જાળવીને ચાલજો, આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો, કોણે બાંધ્યો હશે? જરા સંભાળીને એટલે કે સાચવીને ચાલવાનું। આ દરવાજો બાંધેલો છે એ તોતિંગ એટલે કે બહુ મોટો છે, ઘણો જૂનો, કોણે બાંધ્યો હશે? કોણ જાણે, પણ આ ડુંગર પર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય, હવે અહીં હવા ખાવાનું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે। આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી, સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે। આપણે થોડા ઊંચે ચડીએ, પૂર્વમાંથી તેજનો જગારો એટલે કે સૂર્ય, સૂર્ય દેખાશે। હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે, માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા। માંડવગઢની રાણી રૂપમતી જેમ ઉપર ચડે છે એમ રેવા એટલે કે નર્મદાના દર્શન કરવા ઉપર ચડ્યા છે। વિંધ્યવન ખુદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા ઝાઝલ્યમાન બને છે। જ્યારે નર્મદા મૈયા આપણા ગુજરાતમાં આવ્યા ત્યારે કેવા સરસ છે, કદીક ધોધે કદીક વિશાળ પટે કદીક હરિણ ફાળે ગૌરવ ભર્યા, આ માં નર્મદા 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં તમ તમારે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સુહામણા છો, આહલાદક છો, સંતોના શિર છત્રો છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન પ્રાત સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું। હવા ખાવાનું સ્થળ કરનારશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે, હમણાં તો આપણે હવા ખાઈ લઈએ અને આપણે પહાડ પર જઈને પણ નીચે તો તેલના ઝરણા છે ને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાય છે। ગુપ્ત ગંગા એમ જ આ ગુપ્ત તેલધારા ફિલોસોફો કહે છે કે મન તેલ ધારાવત રાખવું, તેલની ધારા। અહીંયા નર્મદાને કેટલી બધી ઉપમા આપવામાં આવેલી છે અને ત્યાં જઈને હવા ખાવાનું સ્થળ બને ન બને આપણે હવા ખાઈશું, તો આપણે હવે
અહીંયા આ ગદ્ય ભમીએ ગુજરાત દક્ષિણ ભણી પૂર્ણ કરીશું અને તમે વાંચજો આપણે બીજા પ્રકરણમાં એને સ્વાધ્યાય શીખીશું. તો ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ. જય ભારત.